વાણિયોને વાણિયા વાણિયોને વાણિયા જાતરાય જાય માલ દેખી ચોર એની પાછળ પાછળ જાય મારો હેલો મારો હેલો સાંભળો આજ બાર બીજના ફેરીની દશમ છે રામની પીર બાબા ઈ ભાદરવા સુદ દશમી ભાદ્રપદ દશમના દિવસે પ્રગટ થયા છે તો આવો પાંચ મિનિટ બાર બીજના ધણી રામદેવ પીરને યાદ કરવા છે ત્યારે વાણિયોને વાણિયા જાતરાય જાય માલ દેખીને ચોર પાછળ પાછળ જાય મારો હેલો મારો હેલો સાંભળો વાત હું તમે બધા જાણીએ કે ઈ વાણિયોને વાણિયા ધીમે ધીમે મોટી મોટી જાડીઓ આવી અને એવામાં બન્યું એવું કે ચારે ચોરે એ વાણિયાને લૂંટી તો લીધો અને વાણિયો જ્યાં લૂંટાઈ ગયો એટલે તલવારનો ઘા કરી અને માથું ઉતારી નાખ્યું છે. અવડું મોટું જંગલ જ્યાં નજર કરે ત્યાં એકલું રણ રણ રણ, માત્ર જ્યાં જુએ ત્યાં બાવળિયા બધાય. અને એ વખતે વાણિયાને મૂંઝાણીશ કે હવે આમાં કોની મદદ માંગુ, કોણ મારી વારે આવે. એક વાર બાર બીજના ધણીને હાકલો કર્યો, પણ કઈ રીતે, હે મારા બાર બીજના ધણી, હે મારા પોકરણગઢના પીર, આ જુદી કોઈ રણુજા કઈ દિશામાં એવું જોયું નથી, પણ તારી જાત્રાએ આવતા હોય અને બે કોડીના ચોર અમને લૂંટી જાય અને હે મારા રામા પીર, આ તો તમારી આજ તમારી જોતને આજ તમારા પોકરણગઢના આ પોકરણગઢના નામને આજ મારા બાર બીજના ધણીના નામને કોઈ લૂંટી જાય. અને એ મજા આર્ત આને કહેવાય આરતનાર. કઈ રીતે બોલી વાણિયાણ, ઈ ઊભી થઈ આવી ઊભી ઊભી આપણા કરે છે પોકાર, ઊભી ઊભી આપણા કરે છે પોકાર, ચોકઠે ના મંદા પીરને કાને જોયો ભાઈ મારો હેલો મારો હેલો કોઈ પોકાર કરે તો એ રામા રેવતે ચડીને વેલા આવજો રે, રામા રેવતે ચડીને વેલા આવજો રે, એ પીરજી પવન પર ચડીને વેલા આવજો રે, પીરજી પવન પર ચડીને એની આવે વિવાહ તમારે, એની આવે વિવાહ તમારે, એની આવે વિવાહ તમારે, એની આવે વિવાહ તમારે, એ વચમાં લૂંટે એને લૂંટારે, વચમાં લૂંટે એને લૂંટારે, એ આંસુ ધારે પીરને પોકારે આવજો રે રામા દેવત ચડીને આવજો રે. હે મારા બાર બીજના ધણી, હે મારા પોકરણગઢના પીર, અહીંયા કોઈ આવડી મોટી જાડી જાડી જાડીઓમાં મારી સિવાય કોઈ નથી. હે મારા બાર બીજના ધણી, મારો પોકાર સંભળાતો હોય તો હે મારા બાર બીજના ધણી, મારી વારે આવો વારે આવો. એટલો શબ્દ બાબા રામદેવજી ચોપાટ રમી રહ્યા છે, પણ જાબડાનો અવાજ સાંભળ્યો અને ચોપાટ મૂકી અને રામદેવજી મહારાજનો ઘોડો તૈયાર કર્યો. પણ કઈ રીતે, આવો લીલુડો છે, આ હા લીલુડો છે ગોળલો, હાથમાં છે તીર, હાથમાં છે તીર, વાણિયાની વાણ ચડ્યા રામદેવ પી, મારો હેલો મારો હેલો સુરી જાના રાજ, મારો હેલો સુરી. આજ જો તારા પતિ ને જીવતો કરી અને જે તારો માલ લઈ ગયો એને જો કોડ નો કાઢ્યું તો બાર બીજ નો ધણી નો કહેવાય. અને ત્યાં તો વાણિયાણ ઊભી થઈ ઉઠ ઉઠ બળા માથું ધોળ, તણે ભુવન માંથી ખોટી લાવું છો, મારો હેલો મારો હેલો
મારો વાણીઓ સજીવન કીધો બાર વીજના ધણીએ એ વાણિયાની સામું જોયું રડતા રડતા આંસુડે વાણીઓ ને વાણિયાને પગે લાગે અને ત્યારે રામદેવ પીર કહે છે એ વાણિયા કદાચ તને એમ હોય કે તારી ચોરી કરી એ ચોર લઈ ગયો એમ પણ હા ભલે તારી સામે કહું છું અરે ભાગ ભાગ ચોરટા એટલે કે જાશ આવો વાણિયાનો માલ તું કેટલા દાડા ખાશ મારો હેલો સાંભળો રહુ જાનારા મારો હેલો સાંભળો અને એ વખતે બાબા રામદેવજી કહે એ વાણિયા તને એમ છે કે તારું ધન કોઈ લૂંટીને વહી ગયું પણ અરે કદાચી ધન લઈ ગમે ને વયો જાય પણ રામાપીર નો ચોર કોણ છે જો દુનિયામાં ન બતાવું તો આજ તમે બે જણા માનતા કરીને જાઓ એ મારા રણુજા ધામમાં ખોટ બેઠું હોય એ આવો પાખે કરું આંધળો ને દિલ કાઢો કો અબ દુનિયા જાણે આ તો રામાપીર નો જો મારો હેલો મારો હેલો છો અને બાર વીસ ના ધણી નો પોકાર થયો અને એવું લખ્યું છે કે વાણીઓ જા બાર બીજના ધણી ને એટલી વાત સાંભળી અને વાણિયા ના મનમાં વૈરાગ લાગી ગયો અને આવો ગાય ચલો વાણિયો બલી રાખી તે રણુજા શિરમાં માલે પહેરી લીધો ભેટ મારો હેલો મારો હેલો શું મારો હેલો શું એ મારા બાર બીજના ધણી પોકરણ ઘટના પીર એ ભગવાન રામદેવજી મહારાજ દરેક જગ્યાએ કેટલા ખર્ચા પરચા ભગવાન રામદેવ પીરે બતાવ્યા અને કળિયુગ નો તો જાગતો દેવ જાગતું પીરાણું બાર બીજના ધણી બાબા રામદેવજી આવો એક વાર બે હાથ ઊંચા કરી આવા ખંભા 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 પીર ને જાજી ખંભા મારા ઈદવા પીર ને જાજી ખંભા રોજા નારાયણ ને જાજી ખંભા મારા ઈદવા પીર ને જાજી ખંભા 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 પીર ને અરે આસુ તારે પીર ને પુકારે આવજો રે એ અરજ સુની ને રેવત ચડિયા અરજ સુની ને રેવત ચડિયા ચાહતે ભરિયા લીલા ખંભા 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 બિરને જાજી ખંભા
દશમ છે. રામદેવી બાપાને યાદ કરવાનું, રામદેવી બાપાનું સ્મરણ કરવાનું કારણ કે આજના દિવસે રાતે બાપાનો પાઠ છે ને, આજ બાપાનો પાઠ છે. અને બાર બીજનું ધળી નકળંગ નેજાધારી એ રામાબેન બાપાના પાઠના બધાએ હું આવવાનું છું, બધાએ દર્શન કરવા આવવાનું છે. કારણ કે બાર બીજના આમ તો ઘણા બધા પ્રકારના પાઠ હોય. અમારે ગયા વખતે ચૈત્ર સુદ નવમી રામનવમથી કથા શરૂ થઈ હતી. દ્વારિકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકાનું પટેલકા ગામ જે અમારે કારુ ભગત, અને ત્યાં 36 પોરાનો પાઠ, એ કંઈક 4 દી આવે ને બાપુ, કેટલા દી, 3 દિવસ સતત એ પાઠ ચાલે, અને સતત એની અંદર ભજન કીર્તન અને એવું બધું શરૂ હોય. પણ અહીંયા આપણે સમયને અનુકૂળતા પ્રમાણે આજ રાતે પાઠ રાખવામાં આવ્યો છે. એટલે બાર બીજના ધણીને યાદ કરી અને બધાને આમંત્રણ આપું છું, ખાસ સાંજે બધાએ આ બાર બીજના ધણીનો પાઠ એના દર્શન કરવા માટે આવવાનું છે. આવો પાછા રામકથામાં પ્રવેશ કરીએ. જય જય રામકથા.